नमस्कार मित्रों, आ वीडियो सीरीज में आपणे वात करवानी छे सेमीकंडक्टिंग डिवाइसीस विशे। हवे सेमीकंडक्टिंग डिवाइसीस एटले शू एवो आपने स्वाभाविक रीते प्रश्न थाय। सेमीकंडक्टिंग डिवाइसीस एटले एवा डिवाइसीस जेमा एना फंक्शन प्रमाणे करंट में जवा माटे एने वधारो पण करे अथवा तो करंट ने जवा माटे एने एलाउ पण करे अने करंट ने रोकवामां पण मदद करे एवा डिवाइसीस ने सेमीकंडक्टिंग डिवाइसीस कहेवामां आवे छे। फॉर एक्जाम्पल, आपणी पासे त्रण टाइपना मटेरियल होई शके। एक तो इन्सुलेटिंग मटेरियल, सेकेंड वन कंडक्टिंग मटेरियल अने थर्ड वन सेमीकंडक्टिंग मटेरियल। तो इन्सुलेटिंग मटेरियल के जे करंट ने जवा माटे एलाउ करतु नथी एने आपणे इन्सुलेटिंग मटेरियल कहेशुं। जे मटेरियल करंट ने जवा माटे पूरेपूरू एलाउ करे छे बराबर अथवा तो वधारे एफिशियन्सीथी एलाउ करे छे एने आपणे कंडक्टर कहीशुं। अने जे फंक्शन प्रमाण एटले के अमुक टाइम पर आपने करंट एलाउ पण करे अमुक टाइम पर करंट एलाउ न पण करे आवा डिवाइसीस ने सेमी कंडक्टिंग डिवाइसीस कहेवामां आवे छे बराबर। तो आवा घणा बधा डिवाइसीस छे, एमानुं एक आपणे डिवाइसीस पहेलुं जोईए जेनुं नाम छे पीएन जंक्शन डायोड बराबर। तो पीएन जंक्शन डायोडनुं आपणे कंस्ट्रक्शन જોવાનું છે, એનું બેઝિક જે ફંડામેન્ટલ છે એનો એ કન્સ્ટ્રક્શન જોશું। देन आपणे बायाजिंग जोशू बराबर, एने बायाजिंग आपो एटले एने सप्लाय आपो ए कई रीते आपशू एना विशे वात करवानी छे। देन वीआई कैरेक्टरिस्टिक एनी शू छे, एनी लाक्षणिकता शू छे, वोल्टेज करंटनी लाक्षणिकता एना विशे अभ्यास करशू। अने एप्लिकेशन एटले के एना उपयोगो शू छे एना विशे आपणे अभ्यास करवानो छे। एमां सौथी पहेला वात करीए कंस्ट्रक्शननी एटले के एनी रचनानी बराबर। કન્સ્ટ્રક્શનની વાત કરવામાં આવે તો આપણી પાસે એક સ્કેમેટિક ડાયાગ્રામ છે અને બીજો એનો સિમ્બોલ છે। તો સ્કેમેટિક ડાયાગ્રામની વાત કરીએ તો એની અંદર આપણી પાસે બે મટીરિયલ છે જુદા જુદા। એક મટીરિયલનું નામ આપણે પી ટાઈપ આપ્યું અને બીજાનું નામ એન ટાઈપ મટીરિયલ। પી ટાઈપ મટીરિયલ જે છે એને આપણે પોઝિટિવ સાથે લિંક કરી શકીએ અને નેગેટિવ મટીરિયલ છે એન ટાઈપનું મટીરિયલ છે એને આપણે નેગેટિવ તરફ કરી શકીએ બરાબર। એને આપણે નેગેટિવ પણ કહી શકીએ, એટલે નેગેટિવ છે કેથોડ છે અને પી છે એ અથવા તો પોઝિટિવ છે એનોડ છે। બીજા શબ્દોમાં કેવું હોય તો પીમાંથી જે ટર્મિનલ નીકળે છે પી લેયરમાંથી એને આપણે શું કહેશું એનોડ, અને એનમાંથી જે લેયર નીકળે છે અથવા એનમાંથી જે ટર્મિનલ નીકળે છે એને આપણે કહેશું કેથોડ। તો બે ટાઈપના મટીરિયલ છે, બંનેના લેયર કરેલા છે। એટલે સિમ્પલ જો પીએન જંક્શન ડાયોડ વિશે વાત કરવી હોય તો આપણે એવું કહી શકીએ કે પીએન જંક્શન હેઝ એ ટુ લેયર, બે લેયર છે પીએન જંક્શનને। એક શું છે જંક્શન છે, બે લેયર છે પીએન જંક્શન ડાયોડને, એવું નામ જ છે ડાયોડ। તો પીએન ડાયોડ જે છે એને બે લેયર છે, એક જંક્શન છે અને બે ટર્મિનલ છે બરાબર। લેયરની વાત કરવામાં આવે તો પી અને એન ટાઈપનું લેયર છે, એનોડ અને કેથોડ આ બે ટર્મિનલ છે અને એક જંક્શન છે, આ બંનેને જોડે છે એટલે આપણે એને શું કહેશું જંક્શન કહેશું બરાબર। તો એક જંક્શન છે તો એનો પૂરેપૂરો સ્કેમેટિક ડાયાગ્રામ છે। પી ટાઈપને એન ટાઈપની વાત કરવામાં આવે બરાબર, તો પી એન જંક્શન ડાયોડ છે બરાબર, એના છેડાઓમાંથી બે ટર્મિનલ અથવા તો બે એના લેયરમાંથી ટર્મિનલ કાઢવામાં આવે છે બરાબર, બહાર કાઢવામાં આવે છે બરાબર। તો આનાથી શું થાય છે તો એના કંઈક ઓહમિક ગુણધર્મ છે। ગુણધર્મ શું છે તો એક તો બંને દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન સમાન રીતે કરે છે, અને બીજું વાત કરવામાં આવે તો આ કોન્ટેક્ટની જે અંદર થતો વોલ્ટેજ ડ્રોપ છે એ બહુ જ ઓછો છે। કેવો છે? બહુ જ ઓછો છે। આ આપણું પીએન જંક્શનનું કન્સ્ટ્રક્શન છે અને એનો સિમ્બોલ છે આ રીતે એને દર્શાવવામાં આવે છે બરાબર, એક ત્રિકોણ અને એક લાઇન, એટલે આ એનોડ છે, આ કેથોડ છે સી, અને આ એનોડ એ છે, એનોડ એટલે પ્લસ અને સી કેથોડ એટલે નેગેટિવ માઇનસ, આપણે આગળ પણ જોશું ત્યારે ખ્યાલ આવશે। તો કન્સ્ટ્રક્શનની સિમ્પલ વાત કરવામાં આવે તો પી અને એન આ બે ટાઈપના આપણી પાસે લેયર છે બરાબર, આની અંદર મેજોરિટી અને માઇનોરિટી ચાર્જ કેરિયર્સ પણ હશે બરાબર, એના વિશે પણ આપણે થોડીક વારમાં વાત કરશું જ્યારે આપણે વર્કિંગ જોશું ત્યારે બરાબર। સિમ્પલ વાત કરવામાં આવે તો પી ટાઈપ અને એન ટાઈપ, પી ટાઈપની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર્સ પોઝિટિવ હશે બરાબર, જ્યારે એનની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર્સ નેગેટિવ હશે એટલે કે ઇલેક્ટ્રોન્સ હશે। આનાથી વિરુદ્ધ વાત કરવામાં આવે તો પીની અંદર માઇનોરિટી એટલે શું ઓછા ચાર્જ કેરિયર્સ કોના હશે, ઈ એટલે કે માઇનસના હશે, એવી રીતે એનની અંદર માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કોના હશે તો કે પોઝિટિવ પ્લસના હશે બરાબર।
આગળ વાત કરીએ એના સિમ્બોલની, આપણે વાત કરી આગળ કન્સ્ટ્રક્શન પૂરું થયા પછી આપણે એનું બાયઝિંગ કઈ રીતે થાય છે એના વિશે વાત કરીએ, બરાબર? તો આપણે પીએન જંકશન બાયઝિંગ કરવું છે, પીએન જંકશન ડાયોડને આપણે સપ્લાય આપવો છે, તો એને આપણે બે રીતે સપ્લાય આપી શકીએ. એમાંથી પહેલી વાત કરીએ તો ફોરવર્ડ બાયઝિંગ, બાયઝિંગ આપણે એને બે રીતે આપી શકીએ પીએન જંકશન ડાયોડને, એક તો ફોરવર્ડ બાયઝિંગ અને બીજું રિવર્સ બાયઝિંગ, બરાબર? ફોરવર્ડ બાયઝિંગ એટલે શું એના વિશે વાત કરીએ. બેટરી, આપણી પાસે બેટરી છે, બેટરીનો પોઝિટિવ ટર્મિનલ કેથોડ સાથે, સોરી એનોડ સાથે, બેટરીનો પોઝિટિવ ટર્મિનલ એનોડ સાથે અને નેગેટિવ ટર્મિનલ કેથોડ સાથે, બરાબર? બેટરીમાંથી આ બેટરીના પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ છે, એમાંથી પોઝિટિવ ટર્મિનલ પ્લસ સાથે અને નેગેટિવ ટર્મિનલ માઇનસ સાથે, અથવા તો નેગેટિવ ટર્મિનલ તમારો કેથોડ સાથે અને પોઝિટિવ ટર્મિનલ એનોડ સાથે જોડવામાં આવે તો આ બાયઝિંગને ફોરવર્ડ બાયઝિંગ કહેવાય. પીએન જંકશન ડાયોડનું આ ડાયોડ છે, પીએન જંકશન ડાયોડનું ફોરવર્ડ બાયઝિંગ કહેવામાં આવે છે, ક્લિયર? બરાબર, આગળ વાત કરીએ. હવે આની અંદર થાય છે શું, પીએન જંકશન ડાયોડને લીધે આપણી પાસે હવે હોલ્સ પી છે તેમાં મેજોરિટી કોણ હશે, હોલ્સ હશે, અને એન છે તો મેજોરિટી કોણ હશે, ફ્રી ઇલેક્ટ્રોન્સ હશે, એટલે પીડા પીડા જે આમાં દેખાય છે કેસરી કલર જેવા એ ઇલેક્ટ્રોન્સ છે બધા, અને માઇનોરિટી ચાર્જ કેરિયર્સ તરીકે હોલ છે. બીજી બાજુ વાત કરીએ તો પોઝિટિવ અહીંયા છે, હોલ્સ વધારે છે. હવે આપણે પ્લસ ને માઇનસ એની જગ્યાએ આપણે બીજો શબ્દ એવો યુઝ કરશું, હોલ્સ અને ઇલેક્ટ્રોન્સ, બરાબર? પોઝિટિવ છે એટલે હોલ્સ છે અને નેગેટિવ છે એટલે ઇલેક્ટ્રોન છે, બરાબર? તો હોલ્સ ઇલેક્ટ્રોન છે હોલ્સને ફિલઅપ કરવાની ટ્રાય કરશે, સિમ્પલ આપણે એવું કહી શકાય. અહીંયા હોલ જે ખાલી જગ્યા છે એમાં બધામાં ઇલેક્ટ્રોન ગોઠવાશે, ઇલેક્ટ્રોન ગોઠવાશે એટલે એનો ફ્લો થશે, ફ્લો થશે તો એના કારણે શું થશે, એ મૂવમેન્ટ કરશે ને કરંટનું વહન થાય છે એવું કહી શકાય, બરાબર? પીએન જંકશન ડાયોડને ફોરવર્ડ બાયસ કરવા માટે આપણે શું કરીએ છીએ, હજુ એકવાર, એન વિસ્તારમાંથી ફ્રી ઇલેક્ટ્રોન એ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે અને પોઝિટિવ બાજુ અહીંયા હોલ્સ છે. હવે થશે શું, જ્યારે તમે બેટરીમાંથી સપ્લાય આપશો ત્યારે અહીંયા તો પ્લસ પ્લસ છે તો શું થશે, અપાકર્ષણ થશે. એવી રીતે અહીંયા માઇનસ અને ઇલેક્ટ્રોન છે તો શું થશે, અપાકર્ષણ થશે અથવા તો રિપલ્ઝન થશે. એની જગ્યાએ અહીંયા હોલ્સ છે એ એટ્રેક્ટ થશે, એવી રીતે અહીંયા ઇલેક્ટ્રોન છે એટ્રેક્ટ થશે. હવે આ બાજુના બધા ઇલેક્ટ્રોન આ બાજુ એટ્રેક્ટ થાય, આ બાજુના આ બધા હોલ આ બાજુ એટ્રેક્ટ થાય તો શું થશે, કરંટનો ફ્લો થશે. એટલે ફોરવર્ડ બાયઝિંગની અંદર કરંટનો ફ્લો થશે એવું કહી શકાય. હકીકત જોવા જઈએ તો કરંટની ડિરેક્શન કેવી છે, નેગેટિવ ડિરેક્શન છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો કરંટનો ફ્લો હંમેશા પ્લસ તરફ હોય છે. આપણે હકીકત કરંટનો ફ્લો આ રીતે દર્શાવીએ છીએ પણ હકીકત કરંટનો ફ્લો માઇનસથી પ્લસ તરફ હોય છે, જો એકચ્યુઅલ કરંટની વાત કરવામાં આવે, પણ આપણી સુટેબિલિટી માટે આપણે પ્લસથી માઇનસ જ ગણીએ છીએ એટલે કરંટનો ફ્લો થશે. તો ખાસ યાદ રાખવાનું છે શું છે, ફોરવર્ડ બાયઝિંગની અંદર ડાયોડમાં કરંટનો ફ્લો થશે. કરંટનો ફ્લો થવાને લીધે ડિપ્લેશન રિજિયન જે છે આ વચ્ચેનું રિજિયન એ કેવું હશે, ઓછું હશે, કારણ કે અહીં ઇલેક્ટ્રોન ટકશે જ નહીં, અહીંયા હોલ છે તો ટકશે જ નહીં, શું થશે, મૂવ થઈ જશે, બરાબર? તો એક ઇલેક્ટ્રોન એટલે કે કરંટનો ફ્લો થશે એ તો બરાબર વાત છે, પણ ડિપ્લેશન રિજિયન કેવું હશે, બહુ જ નાનું હશે, બરાબર? આગળ વાત કરીએ, આપણે વાત કરી ફોરવર્ડ બાયસની, હવે આપણે વાત કરવાની છે રિવર્સ બાયસની. તો રિવર્સ બાયસની અંદર શું થશે, સોરી અહીંયા રિવર્સ બાયસ છે, રિવર્સ બાયસની અંદર શું થશે, નેગેટિવ ટર્મિનલ, નેગેટિવ ટર્મિનલ છે ક્યાં હશે, પોઝિટિવ સાથે, અને પોઝિટિવ ટર્મિનલ માઇનસ સાથે હશે. અહીંયા શું હતું, અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા અહીંયા શું હતું, આપણે એકવાર જોઈએ, પોઝિટિવ પ્લસ સાથે નેગેટિવ માઇનસ સાથે, અથવા તો પોઝિટિવ પ્લસ સાથે નેગેટિવ માઇનસ સાથે, અહીંયા એનાથી વિરુદ્ધ છે, શું છે, નેગેટિવ પ્લસ સાથે અને પોઝિટિવ માઇનસ સાથે. તો આ રિવર્સ બાયસિંગ છે, એટલે કે બેટરીને આપણે બંને ટર્મિનલ કેવા કરી દીધા, ઉલટા કરી દીધા, બરાબર? હવે બેટરીના ટર્મિનલ ઉલટા કરી દીધા તો એનાથી થાય છે શું, માઇનસ જે તમારા જે ટર્મિનલ માઇનસ જે તમારો ટર્મિનલ છે એ પોઝિટિવ સાથે અને પ્લસ ટર્મિનલ છે એ નેગેટિવ સાથે છે, તો શું થશે, તો કે એન પ્રકારના જે બધા એન પ્રકારના મટીરિયલની અંદરના ઇલેક્ટ્રોન છે શું થશે, પ્લસ બાજુ મૂવ થશે અને આ બાજુના જે હોલ્સ છે એ માઇનસ બાજુ મૂવ થશે, સિમ્પલ લેંગ્વેજમાં વાત કરીએ તો આપણે, બરાબર? આના કારણે શું થશે, અહીંનું જે ડિપ્લેશન રિજિયન છે એમાં વધારો થશે અને કરંટનો ફ્લો થઈ શકશે નહીં, બરાબર?
તો રિવર્સ બાયસની અંદર બીજી વસ્તુ યાદ રાખવા જેવી એવી છે, ડાયોડની અંદર રિવર્સ બાયસની અંદર કરંટનો ફ્લો થાય નહીં, અથવા જો કરંટનો ફ્લો થાય તો એ કરંટનો ફ્લો કેવો થશે, બહુ જ માઇનોર થશે, જેને આપણે ડાર્ક કરંટ કહીએ, અથવા તો આઈડિયલ કન્ડિશનની અંદર કરંટનો ફ્લો થાય નહીં.